સુપ્રીમ કોર્ટ અને સરકારના સ્પષ્ટ સૂચનો હોવા છતાં પણ પરિવહન કરતા ટ્રેલરોમાં ભરાયેલ કોલસો ખણી રેતી જેવી વસ્તુઓ હોવા છતાં પણ તાળપત્રીનો ઉપયોગ કરાતો નથી ત્યારે આજે બપોરના બે વાગ્યાના અરસામાં એક ઓવરલોડ ટ્રેલર કોલસા ભરીને ભુજથી ભચાઉ તરફ જઈ રહ્યો હતો ત્યારે દુધઈ પાસે ટ્રેલર પર રખાયેલ કોલસાની બોરીઓ રસ્તાની વચ્ચે ખરી પડતા લગભગ અડધી કલાક સુધી ભુજ દુધઈનો વાહન વ્યવહાર ખોરો આવ્યો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો આ કોલસાની બોરીઓ રસ્તા પર પડતા રસ્તો બ્લોક થઈ ગયો હતો જોકે કોઈ અકસ્માતની ઘટના સર્જાઈ ન હતી જોકે જે વખતે આ ઘટના બની તે વખતે ટ્રેલર પાસેથી કોઈ બાઇક કે અન્ય વાહન પસાર થઈ રહ્યું હોત તો આ કોલસાની બોરીઓ તેના પર પડી હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી ત્યારે આવી બેદરકારી હજુ ક્યાં સુધી યથાવત રહેશે તે મોટો સવાલ છે રવિવારે ટ્રેલરજ ભોજના ધોબી પરિવારને હડફેટે લેતા અગિયાર લોકોના મૃત્યુ નિપજ્યા હતા ત્યારે આવા અકસ્માતો અને આવી બેદરકારી બદલ પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠીછ